जो आज विषय है गणित स्वागोथी में प्रकरण पांच दस थी वीस सुधी संख्या अने प्रश्न नंबर अपने 37 थी बाकी है पण ए पहला शनिवार गणित एक्जाम है तो आप रिविजन कर लीए मैं तमने एमसीक्यू चढ़तो उतरतो क्रम त्रणेय वस्तु लखाई हवे घड़िया आधार प्रश्नना जवाब तक हूँ शीखवाड़ू छू जो શું લખ્યું છે ચાર છક કેટલા થાય ચાર છક ચોવીસ પાંચ સત્તા કેટલા થાય પાંચ સત્તા એકવીસ ચાર સીના પગ કેટલા તો આ એક સી બે સી ત્રણ સી અને ચાર સી તો એક સીના પગ કેટલા ચાર બીજાના ચાર ત્રીજાના ચાર અને ચોથાના ચાર તો જો ચાર ને ચાર આઠ ચાર તરી બાર ને ચોખે ચોખે સોળ બરોબર તો શું જવાબ આવે ચાર સીના પગ કેટલા તો સોળ ચોખે ચોખે સોળ પાંચ રિક્ષાના પૈડા કેટલા તો એક રિક્ષાના પૈડા કેટલા હોય ત્રણ તો પાતરી પંદર આવ્યો ઘડિયાના આધારે ચાર હાથીના કાન કેટલા તો બે ચોક આઠ ચાર દુ આઠ બે ચોક આઠ ત્રણ ગાયોના પગ કેટલા તો એક ગાયના પગ કેટલા હોય તો ચાર તો ચાર તેરી બાર ત્રણ ચોક બાર પછી ચાર ભેંસના શિંગડા કેટલા તો એક એક ભેંસના શિંગડા કેટલા હોય બે તો બે ચોક આઠ બરોબર હવે શું લખ્યું છે પાંચ બકરીના કાન કેટલા તો પાંચ દુ દસ બકરીના કાન બે જ હોય ને ચાર બિલાડી પૂંછડી કેટલી તો ચાર એક જ પૂંછડી હોય ને બે ઓછી હોય પાંચ માણસના હાથ કેટલા તો પાંચ દુ દસ બે પંચા દસ બરોબર બે ચોક કેટલા તો બે ચોક આઠ ત્રણ છક કેટલા ત્રણ છક બાર ત્રણ હરણના પગ કેટલા તો ત્રણ ચોક બાર બે સસલાના કાન કેટલા તો બે દુ ચાર બે બકરીના શિંગડા કેટલા તો બે દુ ચાર બરોબર વિદ્યાર્થી મિત્રો તમારે ઘડિયાળના આધારે પ્રશ્નના જવાબ પણ લખવાના છે અંક અને શબ્દ અને શબ્દ અને અંક એકથી સિત્તેર સુધીમાં પૂછાશે એકાએકથી સો સુધીમાં પૂછાશે બરોબર હવે છે સરવાળા કરો ત્રણ એક ચાર જો એક બે ત્રણ એક ત્રણ એક ચાર તમે આ પણ કરી શકો છો ચારમાં એક ઉમેરી એટલે પાંચ ત્રણમાં બે ઉમેરી તો ત્રણ પછી ચાર અને પાંચ સાત આઠ અને નવ છમાં એક ઉમેરે તો છ પછી કેટલા આવે સાત ચારમાં બે ઉમેરે તો ચાર પછી પાંચ અને છ પછી સાતને એક આઠ પાંચને ત્રણ પાંચ પછી છ સાતને આઠ બરોબર આ રીતના તમારે દાખલા કરવાના રહેશે હવે આ દાખલા તમારે કરવાના રહેશે જાતે બરોબર હવે બાદ બાકી છે તો બેમાંથી એક જાય તો જો આ એક બે કેટલા બાદ કરવાના છે એક શું જવાબ આવ્યો કેટલા વધ્યા મીંડા એક હવે આ કેટલા છે પાંચ તો એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા બાદ કરવાના છે બે એક અને બે એક બે ને ત્રણ કેટલા લખવાના ત્રણ આ કેટલા છે પાંચ તો એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા બાદ કરવાના એક એક બે ત્રણ અને ચાર હવે ચારમાંથી બે બાદ કરો તો જો એક બે ત્રણ અને ચાર કેટલા બાદ કરવાના છે બે તો એક ગયું બે ગયું કેટલા વધ્યા બે અને કેટલા લખવાના બે હવે છમાંથી એક જાય તો અહીંયા છ આવે બરોબર એમાંથી એક ગયું કેટલા વધ્યા એક બે ત્રણ ચાર અને પાંચ હવે એક છે એકમાંથી એક જાય તો શું થાય ઝીરો આ દાખલા તમારી જાતે તમારી નોટમાં કરવાના છે હવે આપણે શ્વાકોથીમાં લઈ લઈએ પ્રકરણ પાંચ દસ વીસ સુધીની સંખ્યા જો બારમાંથી ને આઠ જાય તો ચાર છમાંથી ને સોળમાંથી ચાર જાય તો બાર અહીંયા છે ને તમારે લીટા કરવાના કેટલા છે સોળ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એ સોળ કરીને કેટલા બાદ કરવાના ચાર હવે આ કેટલા છે ચૌદ ચૌદમાંથી ત્રણ બાદ કરો તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ કેટલા બાદ કરવાના છે ત્રણ તો એક બે ને ત્રણ કેટલા વધ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર કેટલો જવાબ આવ્યો અગિયાર હવે અગિયારમાંથી ને બે બાદ કરો તો
અહીંયા જો નવ દસ ને અગિયાર કેટલા બાદ કરવાના છે બે, તો એક અને બે અગિયાર કેટલા વધ્યા, તો ત્રણ ને ત્રણ છ ત્રણ નવ, નવ જવાબ આવ્યો. હવે પંદરમાંથી ને નવ જાય તો છ, તમને જો આંગળીના વેઢે ન આવડે તો તમારે લીટા કરવાના, કમીંડા કરવાના, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર કેટલા બાદ કરવાના છે નવ, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ કેટલા વધ્યા, એક બે ત્રણ ચાર પાંચ ને છ, છ જવાબ આવ્યો. તમે મીંડા કરીને પણ કરી શકો છો. તેરમાંથી ને પાંચ જાય તો કેટલા રહે, આઠ. સત્તરમાંથી સાત જાય તો કેટલા રહે, દસ. હવે ચૌદમાંથી ને બે જાય તો બાર, સત્તરમાંથી નવ જાય તો આઠ, દસમાંથી છ જાય તો ચાર, તેરમાંથી ને એક જાય તો બાર, પછી સોળમાંથી ને પાંચ જાય તો અગિયાર, અગિયારમાંથી ને ત્રણ જાય તો આઠ, અને અઢારમાંથી ને ચાર જાય તો કેટલા રહે, ચૌદ. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ દાખલા આવે છે, નીચેના છે એ તમારે કરવાના રહેશે. જાતે તો એ તમને એક લાઈન કરાવી દઉં છું. બરોબર, અઢારમાંથી ને પાંચ જાય તો તેર, પંદરમાંથી આઠ જાય તો સાત, બારમાંથી ને બે જાય તો દસ, સોળમાંથી છ જાય તો દસ, સત્તરમાંથી ને એક જાય એટલે સોળ, તેરમાંથી ત્રણ જાય એટલે જો ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો, એકનો એક, એટલો જવાબ આવે દસ, ઓગણીસમાંથી ને એક જાય તો અઢાર. બરોબર, હવે નીચે નીચે ત્રણ લાઈન છે એ તમારે જાતે કરવાની રહેશે. હવે છે બે નંબર, તેમાં આડા સરવા આડા બાદ બાકી છે. સત્તરમાંથી ને આઠ જાય તો નવ, તેરમાંથી છ જાય તો સાત, ઓગણીસમાંથી નવ જાય તો દસ, ઓગણીસમાંથી ત્રણ જાય તો સોળ, પંદરમાંથી ત્રણ જાય તો બાર, સત્તરમાંથી ચાર જાય તો તેર, અઢારમાંથી સાત જાય તો અગિયાર, બારમાંથી ત્રણ જાય તો નવ, સોળમાંથી છ જાય તો દસ. હવે અગિયારમાંથી ને પાંચ, અગિયારમાંથી છ જાય તો પાંચ, ચૌદમાંથી પાંચ જાય તો નવ, અઢારમાંથી ને ત્રણ જાય તો કેટલા રે, પંદર. આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ. જો ચાર છક ચોવીસ, પાંચ સત્તા કેટલા થાય, પાંચ સીતા એકવીસ, ચાર સીના પગ કેટલા સોળ, પાંચ રિક્ષાના પૈડા કેટલા પંદર, ચાર હાથીના કાન કેટલા તો આઠ, ત્રણ ગાયોના પગ કેટલા બાર, ચાર ભેંસના શિંગડા કેટલા તો આઠ, પાંચ બકરીના કાન કેટલા તો દસ, પાંચ દૂ દસ, ચાર બિલાડીની પૂંછડી કેટલી તો ચાર, પાંચ માણસના હાથ કેટલા તો દસ, બે ચોક આઠ, ત્રણ છક, ત્રણ છક બાર, ત્રણ હરણના પગ કેટલા બાર, બે સસલાના કાન કેટલા તો ચાર, બે બકરીના શિંગડા કેટલા તો ચાર. બરોબર વિદ્યાર્થી મિત્રો, આપણે તમને ફરી એકવાર એમસીક્યુ પણ હું તમને કરાવી દઉં. જો નાની ચકલીઓ કેટલી હતી તો પાંચ, સૌથી પહેલાં કેટલી ચકલી ઉડી ગઈ તો એક, છમાંથી ને ત્રણ જાય તો કેટલા થાય તો જાય છ, એક બે અને ત્રણ કેટલા રહ્યા, ત્રણ. ક્યાં છે ત્રણ છે તો હા, તો તમારે અહીંયા ટીક કરવાની. પછી ત્યારબાદ નાની ચાર ચકલીઓ શું કરતી હતી, તો ચણે કણકણ, કચકચ કે ટીક ટીક, તો ચણે કણકણ. નીચેનામાંથી નાની સંખ્યા કઈ છે, બત્રીસ, એકવીસ કે એકતાલીસ, તો એકવીસ. પછી ખાલી જગ્યા 47 પહેલાં કઈ સંખ્યા આવે તો 46, શું આવશે 46. કેટલી ચકલીઓ ભેગી થઈને રમતી હતી, તો ચાર, છ અને ત્રણ. કેટલી ચકલીઓ દ્વારે આવી, દ્વારે એટલે બાયણે આવી, બરોબર, તો પાંચ, સાત કે આઠ, તો કેટલી આવી પાંચ. સાતમાં એક ઉમેરે તો કેટલો જવાબ આવે, નવ. આઠ કે એક તો આઠ. પંદરને શબ્દમાં કેમ લખાય, તો પંદર. છપ્પન પછી શું આવે, તો 47, 57 કે 67, તો 57. 18 ખાલી જગ્યા 20, ખૂટતી સંખ્યા લખો, 18 પછી શું આવે, 16, 17 કે 19, તો શું આવે, 18 પછી 19. ત્રણ સીતા કેટલા થાય, તો ત્રણનો ઘડિયો બોલવાનું, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તરી નવ, ત્રણ છ બાર, ત્રણ પંચાય પંદર, ત્રણ છ અઢાર, ત્રણ સીતા એકવીસ, એકવીસ છે જવાબ. હા, હવે ચૌદમાંમાં શું છે, ગણો કેટલા છે, તો આપણે જે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત,
आठ नौ दस अगियार बार तेर तमा तेर छे तो हाँ तो तमारे यहाँ राइट करवानो रहेशे बराबर। फरी एक बार घड़ियाना आधारे प्रश्नना जवाब ले लिए चार छक केटला थाय चौबीस चार सत्ता एकवीस चार सीना पग केटला तो चौके चौके सोल पांच रिक्षाना पैड़ा केटला तो पातेरी पंदर चार हाथीना कान केटला तो बे चौक आठ त्रण गायोना पग केटला तो त्रण चौक बार चार भैंसना सींगड़ा केटला तो बे बे चौक आठ पांच बकरीना कान केटला तो पांच दू दस चार बिलाड़ीनी पूछड़ी केटली तो चार पांच माणसना हाथ केटला तो पांच दू दस बे चौक केटला थाय बे चौक आठ त्रण छक केटला थाय त्रण छक बार त्रण हरणना पग केटला तो बार त्रण चौक बार बे ससलाना कान केटला तो बे दू चार बे बकरीना सींगड़ा केटला तो चार बराबर। विद्यार्थी मित्रों जो आ बात बाकी छे बराबर पाना नंबर 139 मैं तमने आ पण करायो बारमांथी ने आठ जाए तो चार सोळमांथी ने चार जाए तो बार चौदमांथी त्रण जाए तो अगियार अगियारमांथी बे जाए तो नौ पछी पंदरमांथी नौ जाए तो छ तेरमांथी पांच जाए तो आठ सत्तरमांथी सात जाए तो दस चौदमांथी बे जाए तो बार सत्तरमांथी नौ जाए तो आठ दसमांथी छ जाए तो चार ત્રણમાંથી એક જાય તો બાર સોળમાંથી પાંચ જાય તો અગિયાર અગિયારમાંથી ત્રણ જાય તો આઠ અઢારમાંથી ચાર જાય તો કેટલા રે ચૌદ બરાબર। પછી આ લાઈને મેં કરાય અઢારમાંથી ને પાંચ જાય તો તેર બરાબર। તમારે આ એક બે અને ત્રણ લાઈન તમારી જાતે કરવાની રહેશે। પછી એનો બે નંબર આડી બાદ બાકી છે જો ઊભી અને આડી બે બાદ બાકી છે સત્તરમાંથી આઠ જાય તો નવ તેરમાંથી છ જાય તો સાત ઓગણીસમાંથી નવ જાય તો દસ ઓગણીસમાંથી ત્રણ જાય તો સોળ પંદરમાંથી ત્રણ જાય તો બાર સત્તરમાંથી ચાર જાય તો તેર અઢારમાંથી સાત જાય તો અગિયાર બારમાંથી ત્રણ જાય તો નવ સોળમાંથી છ જાય તો દસ અગિયારમાંથી છ જાય તો પાંચ ચૌદમાંથી પાંચ જાય તો નવ અઢારમાંથી ત્રણ જાય તો પંદર બરાબર। વિદ્યાર્થી મિત્રો તમારે રફ નોટમાં એ લખવાનું રહેશે ઘડિયાળના આધારે પ્રશ્નના જવાબ અને મેં સરવાળા બાદ બાકી નોટમાં પણ કરાવેલા છે અને શ્વામાં પાના નંબર 119 પ્રકરણ 5 10થી 20 સુધીની સંખ્યા પણ તમારે શ્વાપોથીમાં કરવાના છે। અમુક દાખલા મેં તમારા માટે બાકી રાખ્યા છે એ તમારે જાતે કરવાના રહેશે। અહીંયા હું લેક્ચર પૂરો કરું છું સરસ અક્ષરે મને બતાવવાનું છે આ શનિવારે ગણિતની એક્ઝામ છે અહીંયા હું લેક્ચર પૂરો કરું છું થેન્ક યુ।